જૂનાગઢના ભેસાણ તાલુકાનો એકતાનું પ્રતિક ગણતા એવા મેંદપરા ગામે એક હિન્દુ મિત્રની જેનો સ્વર્ગવાસ થયેલ હોય જેનું નામ સ્વર્ગીય નીતિન ભોગેસરાની યાદમાં મેંદપરા ગામના મુસ્લિમ મિત્રોએ તેમની યાદમાં એક એકતા ગ્રુપ અને સિકંદર હોથી અમીન હોથી અને યુસુફ હોથી તેમના ગ્રુપ દ્વારા એક ઓપન રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. આ તકે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સૈયદ અનુ બાપુ અને સૈયદ હબીબ બાપુ એક ભવનાથના સંતના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું. ફટાકડાની આતશબાજી કરી પ્રારંભ કર્યો હતો. ભેસાણ વિસાવદરના 108ની છાપ ધરાવતા ધારાસભ્ય ભૂપત ભાયાણી ખાસ હાજર રહ્યા હતા. પ્રથમ રાઉન્ડની ટીમનો ટોસ ઉછાળી પ્રારંભ કર્યો હતો. પોતે પણ મેદાનનું નિરીક્ષણ કરી પોતે પણ ક્રિકેટ રમ્યા હતા. ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ નોંધણી કરાવેલ અને આ તકે ભેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ પતિ નિલેશ સાવલિયા, મેંદપરા ગામના સરપંચ અમીન સમા તેમજ કાસમ હોધી, કાળુભાઈ જુનેજા સહિત પલ્લાભાઈ, અમીનભાઈ તેમજ જાકીરભાઈ, યુવરાજસિંહ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. આજુબાજુના ગામડાઓમાંથી ક્રિકેટ જોવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આવનાર ટીમનું સ્વાગત કરવામાં આવ્યું. ટુર્નામેન્ટ પૂર્ણ થઈ વિનર ટીમ રનર ટીમને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવશે. મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચને પણ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે. અમારા ભેસાણ તાલુકાના મેંદપરા ગામે એકતા ગ્રુપના યુવાનો સિકંદર હોથી તેમજ અમીન હોથી દ્વારા નાઇટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરેલ છે. જે આયોજનમાં 32 જેટલી ટીમોએ ભાગ લઈ અને ટુર્નામેન્ટને સફળતાપૂર્વક શરૂ કરેલ છે. આ ટુર્નામેન્ટ અમારા નીતિનભાઈ કરીને જે નીતિનભાઈ ભોગસરા જેમનું મૃત્યુ થયેલ છે એમના સ્મરણાર્થે એમના મોક્ષાર્થે આયોજન કરેલ છે અને સુંદર મજાના આયોજનમાં તમામ અગ્રણીઓએ સાથ સહકાર આપી, તમામ આગેવાનોએ પણ સાથ સહકાર આપી અને સરસ મજાના ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરી અને શરૂ કરેલ છે. દરેક ટીમોને વ્યવસ્થિત ઇનામો પણ આપવામાં આવશે, સાથે સાથે દરેક ખેલાડીઓને પણ ઇનામ આપવામાં આવશે. વંદે માતરમ. કાસમ ઓથીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભેસાણ.